वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमः श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री घनश्याम महाराज नी जय हरि कृष्ण महाराज नी जय श्री स्वामी नारायण भगवान नी जय कथा सांभळता सर्व भक्तों ने जय श्री स्वामी नारायण गईकाले निष्कुळानंद स्वामी प्रकरण 132 માં પ્રથમ જીવુબાઈનું ચરિત્ર વર્ણવ્યું કે જીવુબાઈના પિતાશ્રીએ જ્યારે એમના થકી આશ્ચર્ય પામવાને ઈચ્છ્યું છે જીવુબાઈ આખો દિવસ ભગવાનના ભજનમાં વિતાવે છે ત્યારે એમના પિતાને એમ ઈચ્છા થઈ છે કે જીવુબા મને કંઈક આશ્ચર્ય દેખાડે કે આખો દિવસ એ શું કરે છે તો જ મારા હૃદયમાં એમ સાચું મનાય કે જે કરે છે બરાબર કરે છે જીવુબાઈને તો આ વાતની ખબર પણ નથી પરંતુ અંતર્યામી એવા ભગવાન એ એભલ બાપુના ભાવને જાણી ગયા છે અને જીવુબાઈ જે એમના અનન્ય ભક્ત છે એમની લાજ રાખવા માટે ભગવાન સ્વયં મૂર્તિ દ્વારે પ્રગટ થઈને જીવુબાઈ જે ભગવાનને દૂધ આપે છે એ દૂધ ભગવાન પીવે છે એવી રીતે જીવુબાઈને મહારાજ પરચો પૂરે છે અને ત્યારબાદ નિષ્કુળાનંદ સ્વામીએ રાજબાઈની વાત કરી વાંક્યા ગામના રાજબાઈ હતા ત્યાગ વૈરાગ્યપૂર્ણ જીવન જીવતા હતા અને એમને લગ્ન કરવાની કોઈ અંતરમાં ઈચ્છા જ નહોતી છતાં પણ ભગવાનની આજ્ઞાએ કરીને જ્યારે એમને લગ્ન કર્યું છે અને સાસરિયા ગયા છે ત્યારે ત્યાં એમના પતિને સિંહ રૂપે દર્શન આપે છે અને જ્યારે એવું જોયું છે ત્યારે સાસરિયે સર્વે ડર પામ્યા છે અને એમને પાછા પિયર મોકલે છે અને પિયરમાં પણ જ્યારે માતા પિતાએ ઘણો ઉત્પાત મચાવ્યો છે ત્યારે રાજભાઈ ગઢપુર જઈને ભગવાનનું ભજન કરીને એમનું સંપૂર્ણ જીવન વ્યતીત કરે છે એવી રીતે બંને ભક્તોને મહારાજે પરચાપુરી એ નિષ્કુળાનંદ સ્વામીએ વર્ણવ્યા અને આગળ એક બીજા સ્ત્રી ભક્તને મહારાજે પરચો પૂર્યો તે અહીંયા સ્વામી લખે છે વડીએ ક દિવસને માઈ કરી હરિયે જનની સાઈ તેની વાત કહો લિયો જાણી પ્રભુ પધારિયા કારિયાણી શ્રીજી મહારાજ જ્યાં સુધી આ પૃથ્વી પર રહ્યા ત્યાં સુધી વધુમાં વધુ મહારાજે ગઢડાને પોતાનું ઘર કરીને રાખ્યું હતું મહારાજ સ્વયં કહેતા કે હું ગઢડાનોને ગઢડું મારું એવી રીતે મહારાજે ગઢડાને પોતાનું ઘર કરીને રાખ્યું હતું છતાં પણ મહારાજ જ્યારે જ્યારે સત્સંગમાં વિચરણ કરવા ગઢપુરને છોડીને નીકળતા ત્યારે જે જે ગઢપુરવાસીઓ હતા તે મહારાજના વિરહ કરીને અતિશય આતુર બનતા ને દેહભાન ભૂલાઈ જતું અન્નજળનો ત્યાગ કરી દેતા શું કરવું શું ના કરવું ઘરના કામ ક્યારે કરવા કેવી રીતે કરવા એ પ્રકારનું કોઈ એમને ભાન ન રહેતું એવા એ મહારાજમાં જોડાયેલા હતા અને કેવળ ને કેવળ મહારાજના દર્શન ફરી ક્યારે થશે એવી જ એમના અંતરમાં ઝંખના રહ્યા કરતી અને જ્યારે મહારાજના સમાચાર મળે કે મહારાજ આ ગામે પહોંચ્યા છે ત્યારે પોતાના ઘર બહાર સર્વે ત્યાગ કરીને મહારાજના દર્શન કરવા તરત નીકળી જતા એવો જ અહીંયા એક પ્રસંગ બને છે કે મહારાજ ગઢપુરથી નીકળીને કારિયાણી ગામ તરફ વિચરણ કરવા નીકળ્યા છે અને જ્યારે મહારાજ કારિયાણી ગામે પહોંચ્યા છે ત્યારે ગઢપુરમાં રહેતી સાતથી આઠ વર્ષની 3 બાળિકાઓ છે એમને જ્યારે મહારાજના સમાચાર મળ્યા છે કે મહારાજ કારિયાણી ગામે પહોંચ્યા છે ત્યારે એમને ભગવાનમાં નિર્દોષ પ્રેમ છે ભગવાનમાં અનન્ય ભાવ છે તે માટે એ ગઢપુરથી તરત ચાલતા થઈ ગયા છે અને કારિયાણી ગામ પ્રત્યે જવા તૈયાર થયા છે તે વર્ણવે છે આગળ નિષ્કુળાનંદ સ્વામી
ते सांभरी चाल्या दर्शने अति बाड़क को मड़तने भेड़ो नहीं कोई बीजो भाई चाल्या बाड़ बुद्धि त्रण बाई मेल्यो गाम सीमा लागी प्यास पानी पड़े नहीं पोता पास लाग्या पगमा काटा कठण कूचे का कराया करा कर्ण। ये जे 7 થી 8 વર્ષની 3 બાળિકાઓ છે, નાના વયમાં મહારાજના દર્શનની અભિલાષા એમના અંતરમાં વર્તે છે, તો કોઈ પ્રકારનો વિચાર નથી કર્યો, કોઈ પ્રકારનું આયોજન કરવા નથી રહ્યા, અને મહારાજના સમાચાર મળ્યા કે મહારાજ અત્યારે કાર્યાણી ગામમાં વસે છે, તો ગઢપુરથી તરત કાર્યાણી ગામ તરફ ચાલવા તૈયાર થયા છે. અને જ્યારે ચાલતા થયા છે ત્યારે એમને વચમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે એમની જોડે બીજો કોઈ ભાઈ નથી, એમની જોડે કોઈ બીજો કોઈ વડીલ નથી, અને બાળ બુદ્ધિએ કરીને ત્રણેય ભાઈ ચાલતા થયા છે. અને જ્યાં એમને પોતાનું ગામ મૂક્યું, ગામ થકી બહાર નીસ્યા ત્યાં તો એમને તરસ લાગી છે, અને તરસ લાગી છે ત્યારે એમની પાસે પીવા માટે પાણી પણ નથી, અને એ ધરતી પર ચાલતા ચાલતા ઉઘાડા પગે ચાલે છે, માટે પગમાં કાંટા વાગે છે, કાંટા જ નહીં પરંતુ કાંકરા પણ વાગે છે. અને એ સૂર્યએ કરીને તપેલી જે ધરતી, એમના એમાં એ નાના બાળિકાઓના જે કોમળ પગ, એ દાજ પામે છે. આ સાંભળતા એમ ભગવાનનું સર્વોપરીપણું સહજ રીતે જણાઈ આવે, કેમ તો સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું કે ભગવાનનો પ્રતાપ તો એવો છે કે આજે સત્સંગમાં નાના નાના 5-5 વર્ષના જે બાળકો છે તેમનામાં જેવું ઐશ્વર્ય છે તેવું ઐશ્વર્ય તો પૂર્વે કોઈમાં જોયું જ નથી. અહીંયા પણ એમ વિચારતા કે આટલા નાના બાળકો છે, નાની ઉંમર છે એમની, છતાં પણ ભગવાનને મળવાની આવી તાલાવેલી એમના અંતરમાં કેવી રીતે હોય કે મહારાજના સમાચાર જ મળે છે કે મહારાજ કાર્યાણીમાં વસે છે, અને તરત કોઈ પણ પ્રકારનું આયોજન કર્યા વગર, પોતાની સાથે પાણી નથી લીધું, ખાવા માટે અન્ન નથી લીધું, બાળક છે એમને ખબર ના જ હોય એ બધી વાતની, અને એટલું જ નહીં પણ જોડે કોઈ રસ્તાનો ભૂમ્યો પણ નથી લીધો, કયા માર્ગે આપણે જવાનું છે એવું એમને કાંઈ ખબર નથી, કેવળ એક ભગવાનને મળવાની અંતરમાં ઈચ્છા છે, એમનો નિર્દોષ ભાવ છે. અને આવી તાલાવેલી જ્યારે પ્રગટે ત્યારે જ ભગવાન મળે છે, એ વાત પણ એકદમ સાચી જ છે. જેમ વિવેકાનંદ સ્વામીનો પ્રસંગ છે કે વિવેકાનંદ સ્વામી જ્યારે પોતાના ગુરુ પાસે રહેવા આવે છે કે એમને સાંભળ્યું કે આ રામકૃષ્ણ પરમહંસ નામના મોટા સંત છે અને એમને ભગવાનના દર્શન થાય છે, તો જ્યારે વિવેકાનંદ સ્વામીને ભગવાનના દર્શન કરવા હતા તો એ પોતે ગુરુ પાસે ગયા છે, અને ગુરુ પાસે જઈને પોતાની હૃદયની ઈચ્છા વ્યક્ત કરે છે કે મને પણ જેવા તમને ભગવાનના દર્શન થાય છે એવા જ દર્શન મને પણ કરાવો. ત્યારે એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ એમને કહે છે કે વાંધો નહીં, તમે મારી સાથે અહીંયા આશ્રમ મારો અને સમય જશે પછી હું તમને આ બધાનો ઉપાય બતાવીશ. વિવેકાનંદ સ્વામીને વાસ્તવિક અંતરમાં ભગવાનની ઈચ્છા છે, માટે ધીરજ ધારણ કરીને ત્યાં આશ્રમમાં વાસ કરે છે. ઘણો સમય થાય છે છતાં પણ રામકૃષ્ણ પરમહંસ એમને કોઈ ઉપાય નથી બતાવતા. પછી એક દિવસ ગુરુ અને શિષ્ય બંને નદીએ સ્નાન કરવા જાય છે. નદીએ સ્નાન કરવા જાય ત્યાં વિવેકાનંદનો જે ધીરજ હતી, એમની જે ધીરજ એ છટકે છે. એ પોતાના ગુરુને પૂછે છે કે તમે મને ભગવાનના દર્શન કરાવવાના હેતુથી હું અહીંયા તમારી પાસે આવીને રહ્યો છું, પણ તમે તો મને કોઈ ઉપાય નથી બતાવતા, કોઈ પ્રકારની સાધના નથી બતાવતા, તો મારે કરવું શું? અહીંયા રહીને હું કેવળ ને કેવળ મારો સમય બગાડું છું. એમ જ્યારે એમને રામકૃષ્ણ પરમહંસને આક્રોશમાં એને કહ્યું છે ત્યારે રામકૃષ્ણ પરમહંસ કહે છે કે વાંધો નહીં, તમે શાંત થઈ જાઓ, હું તમને અત્યારે જ ઉપાય બતાવું છું. અને એવી રીતે રામકૃષ્ણ પરમહંસ એમને આંખો મીંચવા માટે કહે છે, અને જ્યારે વિવેકાનંદ સ્વામી આંખો બંધ કરે છે તો રામકૃષ્ણ પરમહંસ એમનું માથું ઝાલીને નદીમાં હતા તો નદીમાં બોળી દે છે,
અને નદીમાં અંદર જ્યારે બોળી દે છે એમનું માથું તો વિવેકાનંદ સ્વામીથી શ્વાસ નથી લેવાતો, તડફડે છે. જેમ માછલી પાણીમાંથી બહાર આવે ને તડફડે, એમ પાણીની અંદર રહીને સ્વામી તડફડે છે. એમને કોઈ પ્રકારનો બહાર આવવાનો આરો નથી દેખાતો. પછી થોડો સમય, એક બે મિનિટ થાય પછી રામકૃષ્ણ પરમહંસ એમને છોડી દે છે અને બહાર આવીને શ્વાસ લેતા થકા કાંપે છે. અને જ્યારે એમને ગુરુને કહે છે કે આ તમે શું કરો છો, મારે ભગવાનને મળવું છે, આવું બધું મારે કોઈ દેહનો નાશ થાય કે કોઈ પ્રકારનું મારી પર કષ્ટ આવી પડે એવી કોઈ ક્રિયા મારે નથી કરવી, મારે કેવળ અને કેવળ ભગવાનને મળવું છે, માટે આ તમે શું ઉપાય કરો છો. ત્યારે રામકૃષ્ણ પરમહંસ એમને શાંત પાડે છે અને પછી એમને વાત કરે છે કે જેવી આ પાણીમાં રહીને તમને જીવવાની ઈચ્છા થાય છે, જેવું તમારું મન તડફડે છે, હૃદય કાંપે છે કે મારે બહાર આવીને શ્વાસ લેવો છે, એવી જ તાલાવેલી જ્યારે તમારા હૃદયમાં ભગવાનને મળવાની સાચી પ્રગટ થશે તો ભગવાનને મળતા તમને જરાય વાર નહીં લાગે. એમાં કોઈ ઉપાય નહીં કરવો પડે, તમારે કોઈ સાધન નહીં કરવું પડે, એવો બોધ આપે છે. માટે ઇતિહાસ થકી પણ એમ જ જોવા મળે કે જ્યારે ભગવાનને મળવાની ખરેખરી તાલાવેલી જાગે છે ત્યારે જ ભગવાન સામેથી ભક્તને મળવા માટે આવે છે. એવી જ આ ત્રણ બાલિકાઓ જે 7-8 વર્ષની છે, એમને ભગવાનને મળવાની અતિશય ત્વરા વર્તે છે અને એમના કોમળ શરીરમાં ભગવાનના માર્ગે ચાલતા ચાલતા કાંટા વાગ્યા છે. અને બાળકનું શરીર તો અતિશય કોમળ હોય, તેમાં પણ જે પગનો ભાગ છે, પગનું તળિયું છે, એમાં કોમળતા અધિક અંશે રહી હોય છે. ત્યાં આગળ એમને કાંટા વાગ્યા છે, કાંકરા વાગ્યા છે, છતાં પણ એ પોતાનું લક્ષ્ય મૂકતા નથી અને આગળ ભગવાનને મળવા માટે કાર્યની ગામ તરફ ચાલ્યા જ કરે છે. આગળ એમની સ્થિતિ કેવી થાય છે તે નિષ્કુળાનંદ સ્વામી વર્ણવે છે. અતિ કષ્ટમાં પીડાના પ્રાણ નહીં દેહ રહ્યાના એંધાણ, એવા સમામાં આવ્યા મહારાજ, જન કષ્ટ નિવારવા કાજ. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે કાર્યાણીના માર્ગે ચાલતા ચાલતા પાણી નથી મળતું પીવા માટે, ખાવા માટે અન્ન નથી મળતું, સુવા માટે કોઈ જગ્યા નથી મળતી, એમને રસ્તો કયા માર્ગે ચાલવું એ કંઈ ખબર નથી. એવી જ્યારે બાલિકાઓની સ્થિતિ થઈ છે ત્યારે અતિ કષ્ટમાં એમના પ્રાણ પીડાય છે. એમનો દેહ રહેશે કે નહીં રહે એવો કોઈ નિર્ધાર નથી, દેહ જાણે અત્યારને અત્યારે પડી જશે એવી એમની દશા થઈ છે. અને બાળિકાઓની આવી દશા જોઈને સ્વયં મહારાજને દયા આવી ગઈ છે. મહારાજ એમ વિચારે છે કે મારી માટે આ લોકો આટલું બધું કરવા તૈયાર છે કે પોતાના તનની પણ એ લોકો ખબર રાખવા માટે નથી ઈચ્છતા, કેવળ મારા દર્શનને જ ઈચ્છે છે, એવો ભગવાને અંતરમાં વિચાર કર્યો છે. અને ધ્યાન મંજરી ગ્રંથમાં પ્રેમાનંદ સ્વામીએ મહારાજનો સ્વભાવ વર્ણવ્યો છે કે નિજ ગુણ ગીરી સમયણુ કરી જાણે, નિજ ગુણ ગીરી સમ અણુ કરી જાણે, પર ગુણ અણુ પર્વત કરી માને, પર ગુણ અણુ પર્વત કરી માને. મહારાજનો સહેજ સ્વભાવ હતો કે પોતાને વિશે જે ગુણ છે, મહારાજ તો ગુણોના સાગર છે, તો પણ પોતાના ગુણને મહારાજ પહાડ જેવા હોય તો અણુ જેવા ગણે છે, અને સામેવાળો જીવ છે, એમના જે ભક્ત છે, એમનામાં અણુ જેટલો ગુણ હોય, નાનો અમથો પણ ગુણ હોય તો પણ એને અતિ મોટો કરીને મહારાજ જોવે છે. અને એવું જ અહીંયા કાંઈક થાય છે, જ્યારે એ બાલિકાઓનું મહારાજ પ્રત્યેનું આટલું બધું ખેંચાણ મહારાજે જોયું છે ત્યારે મહારાજને દયા આવી ગઈ છે. અને જગતમાં એમ દેખાય, સત્સંગમાં પણ એમ દેખાય કે જે નિરાધાર છે એના જ આધાર થઈને મહારાજ રહે છે, કે મહારાજને તો બધા સ્વરૂપ ગ્રહણ કરતા આવડે, જેને પિતા નથી એના મહારાજ પિતા થઈ જાય, જેને માં નથી એના મહારાજ માં થઈ જાય, જેનો ભાઈ નથી એના મહારાજ ભાઈ થઈ જાય, જેને પુત્ર નથી એના મહારાજ પુત્ર પણ થઈ જાય. એવી રીતે ભગવાનના જે ખરેખરા ભક્ત છે એમની ગમે તે રીતે ગમે તે પ્રકારે સહાય કરવી ઘટે તો મહારાજ સહાય કરવા તૈયાર થાય છે. અને મહારાજ સ્વયં વચનામૃતમાં કહે છે કે એવો જે ભગવાનનો પ્રેમી ભક્ત છે
એ જ્યાં જ્યાં જાય ત્યાં ભગવાનની મૂર્તિ એ ભક્તની પાછળ જાય છે. એ ભક્ત ભગવાનને એવા આધીન કરી દે છે કે એ ભક્ત તો ભગવાન પાછળ રડતો જ હોય, એને ભગવાનની યાદ આવતી જ હોય, પરંતુ ભગવાન પણ એ ભક્તના બંધનમાં આવી જાય છે અને ભગવાન પણ એ ભક્તને યાદ કરીને સ્વયં રડતા હોય છે. એવું જ અહીંયા આ બાળિકાઓનો ભગવાનનો ભગવાન પ્રત્યેનો પ્રેમ જ્યારે એમને મહારાજે જોયો છે ત્યારે મહારાજને વિચાર થાય છે કે આ નાનો બાળક છે, એ શું જમ્યા હશે, એ ક્યાં સૂતા હશે, એમને ખરેખર કયા રસ્તે ચાલવું એવું કંઈ ખબર નથી. અને આ સર્વે વિચારીને મહારાજને સ્વયં ચિંતા થાય છે. એના થકી એક વાત તો ચોક્કસ નક્કી જ છે કે જે મહારાજનો સંપૂર્ણપણે થઈ જાય, જેને મહારાજ સિવાય બીજો કોઈ આશરો ન રહે, તેના મહારાજ સ્વયં થઈ જાય છે. પરંતુ મહારાજ એવું કહે છે કે એવો જે ભગવાનનો આશરો છે એમાં કોઈ પણ પ્રકારનો પોલ ન જોઈએ. જ્યારે ભક્તને ભગવાનમાં અનન્ય આશરો બંધાય છે, અનન્ય આસ્થા બંધાય છે, ત્યારે ભગવાન સ્વયં એ ભક્તના કાજ કરવા માટે તૈયાર થાય છે. અને ગોપાળન સ્વામી ભગવાનના ભક્તને કેવી નિષ્ઠા હોય છે ભગવાન પ્રત્યે વર્ણવે છે કે દરિયામાં વાહન જતું હોય ને વાહનમાં પોતે બેઠા હોઈએ અને વાહન બૂડી જાય અને ભગવાન પોતાની બાજુમાં હોય અને પોતાનું વાહન બૂડતું હોય તો પણ જેને એમ સંકલ્પ ના થાય કે ભગવાન બાજુમાં છે તો મને આ કષ્ટ થકી મુકાવે તો ઠીક, પણ જે એમ જ સમજે કે ભગવાન જે કરે છે એ સારું કરે છે, એવો જે હોય એ જ ભગવાનનો ખરેખરો ભક્ત છે. અને એવા ભક્તની પાછળ જ ભગવાનની મૂર્તિ સ્વયં ચાલે છે અને રક્ષા કરે છે. બાકી તો ભગવાન ખરેખર દયાળુ છે માટે રક્ષા તો કરશે જ, પરંતુ જે અંતરથી એમને હરખ થવો જોઈએ, આપણાને જોઈને જે આનંદ થવો જોઈએ, એ ભગવાનને આનંદ નથી ઉપજતો. એક પ્રસંગ છે કે એક મિત્રનું ટોળું હતું, એ બહાર પર્યટન કરવા માટે ગયું છે અને જ્યાં એક જંગલમાં આવે છે તો એમાંથી એક પુત્ર છે, એક બાળક છે, એ ખોવાઈ જાય છે અને એને ક્યાં જવું કંઈ ખબર નથી પડતી. ચાલતા ચાલતા એક પુલ દેખાય છે સામે. હવે ત્યાં અચાનક વાવાઝોડું ફૂંકાય છે, પુલ હલવા માંડે છે, માટે બાળકને એમ થાય છે કે જો હું આ પુલ અત્યારે પાસ નહીં કરું તો મારું શું થશે કંઈ નિર્ધાર નથી. માટે પુલ તરફ ચાલવા માટે તૈયાર થાય છે અને અચાનક ત્યાં વાવાઝોડું અતિશય ફૂંકાનું છે અને પુલ આજુબાજુ હલવા માંડે છે, ડોલવા માંડે છે. અને ત્યારે એ જે પુત્ર છે, એ બાળક છે નાનો, એને ભગવાન પુલની સામે બાજુ રહીને દર્શન આપે છે. અને ભગવાનને જોયા ત્યારે બાળકને હરખ થયો છે, એ પોતાને ભૂલી ગયો કે એ કેવા સમયમાં છે અને એને એમ થાય છે કે ભગવાન મને તરત અત્યારે સહાય કરશે જ, માટે એ બૂમો પાડે છે કે હે ભગવાન, તમે મને બચાવો, આ પુલ અત્યારે તૂટશે, હું અત્યારે પડી જઈશ, તમે મને લેવા માટે આવો. અને ત્યાં પુલમાં એ જે જગ્યાએ ચાલ્યો હતો ત્યાં પુલ વચ્ચે ઊભો રહી જાય છે. પણ ભગવાન તો સામે રહીને જોયા જ કરે છે, ભગવાન નથી આવતા. ત્યારે બાળકને ખીજ ચડે છે કે ભગવાન થઈને મારી સહાય કરવા માટે નથી આવતા, તમને લોકો દયાળુ કહે છે, કૃપાળુ કહે છે, તો પણ મારી સહાય કરવા માટે કેમ નથી આવતા, એમ ભગવાનને બૂમો પાડવા માંડે છે. પણ ભગવાન તો ત્યાંના ત્યાં જ રહે છે. પછી બાળકને એમ થાય છે કે આ મને મદદ કરવા આવે નહીં, તો એ સ્વયં ચાલતો થકો પુલની સામે તરફ આવી જાય છે અને ત્યાં આવે ત્યાં વધુ ભગવાનને ખીજાય છે કે તમે આવું શા માટે કર્યું, તમને ખબર છે કે હું આવા સમયમાં તો મારી પર આવું કષ્ટ આવી પડ્યું તો પણ તમે મને મદદ કેમ ના કરી. ત્યારે ભગવાન તો કશું જ નથી બોલતા, પરંતુ એ જે બાળક છે એની દ્રષ્ટિ નીચી પડે છે ત્યારે એને એમ જણાય છે કે મહારાજે સ્વયં એ પુલને પકડી રાખ્યો છે, કે પુલ ક્યારે પડી જવાનો હતો એનું કંઈ નક્કી હતું જ નહીં, પુલ ખરેખર તૂટી જ ગયો હતો, પરંતુ ભગવાન એમના હાથે કરીને પકડી રાખ્યો હતો, માટે ભગવાન એને ત્યાં પુલ વચ્ચે લેવા માટે નથી આવતા. અને એવું જ્યારે એ જોવે છે ત્યારે એની આંખમાંથી આંસુઓ પડી જાય છે. એમ ભગવાનના જે ખરેખરા ભક્ત છે એને જ્યારે એવો પણ અંતરમાં વિચાર નથી થતો કે ભગવાન સામે ઊભા છે, મારી બાજુમાં બેઠા છે, તો પણ મારી રક્ષા કેમ નથી કરતા, એવી જ્યારે ભગવાનને વિશે દ્રઢ આસ્થા બંધાય છે ત્યારે ભગવાન એને જોઈને હરખાય છે. અને ભગવાન તો ભગવાન જ છે, એ ગમે તે રીતે ગમે તેમ પ્રકારે કરીને પણ ભગવાનના ભક્તની સહાય કરવાના જ છે, વાત નક્કી જ છે. એમનું બિરુદ છે કે અંતકાળે પોતાના ભક્તને લેવા આવું, આ લોક અને પરલોક બંનેમાં બંને જેવી રીતે પોતાનો ભક્ત સુખી થાય એવો જ ભગવાનનો પ્રયાસ હોય છે. અને આ ચરિત્રમાં પણ એવી રીતે ભગવાન આ બાલિકાઓનું આવું કષ્ટ જોયું ત્યારે ભગવાન રક્ષા કરવા માટે ત્યાં હાજર થાય છે.
આગળ ભગવાન શું એમની રક્ષા કરે છે, કેવી રીતે એમની સહાય કરે છે તે નિષ્કુળાનંદ સ્વામી લખે છે. ભેડું લાવ્યા જડ ઠામ ભરી, પાઈ પાણી પ્યાસ ત્રાસ હરી, કાઢ્યા કાટા તે પોતે પગના, થયા ભોમિયા મોરે મારગના, આપ્યા મોદકને પાયો પાણી, ધીરે ધીરે આવ્યા કારિયાણી, કહ્યો જાવો બાયો ગામ માહી, સ્વામી સહજાનંદજી છે આઈ. મહારાજ ત્યાં સ્વયં પુરુષનું રૂપ ધારણ કરીને, કોઈ બ્રાહ્મણ હોય કોઈ રસ્તાનો ભૌમ્યો હોય એવું રૂપ ધારણ કરીને મહારાજ ત્યાં આવ્યા છે, અને પોતાની સાથે પાણી લાવ્યા છે. જે ઘણા દિવસથી પ્યાસ લાગી છે જે બાલિકાઓને, એમને પાણી પાવા માટે મહારાજ પાણી લઈને આવ્યા છે, અને સ્વયં પોતાના હાથે તેમને પાણી પાય છે. એ બાલિકાઓ છે એવા પ્રદેશમાં છે જ્યાં કોઈ પુરુષ માત્ર કોઈ સ્ત્રી માત્ર દેખાતા જ નથી, અને ત્યાં અચાનક આવો એક વ્યક્તિ જેમને એ ઓળખતા પણ નથી એવો વ્યક્તિ ત્યાં અચાનક આવ્યો છે, ત્યારે આશ્ચર્ય પામે છે કે આમને સહાય કરવા માટે અત્યારે કોણ આવ્યું. પરંતુ બાળક છે માટે બહુ ગમ ન પડતા, વિચાર નથી કરતા, અને જે વ્યક્તિ એમને પાણી આપે છે પાણી પીવે છે. અને મહારાજ એટલું જ નહીં કે એમની માટે પાણી લાવ્યા, પણ મહારાજ સ્વયં એમના પગમાં જે કાંટા વાગ્યા હતા મહારાજ પોતાને હાથે કરીને કાંટા કાઢે છે. ભગવાનનો ભક્ત ભગવાનની સેવા કરે એ વાત તો નક્કી જ છે. એ વાત તો એવું છે કે ભગવાનના ભક્તનું એ કર્તવ્ય છે, એને કરવી જ જોઈએ. પરંતુ આ 8 વર્ષની જે બાલિકાઓ છે એમની ભક્તિ ભગવાન પ્રત્યે કેવી હશે તેનો અહીંયાથી અંશાર આવી જાય. કેમ જે ભગવાન પોતે ત્યાં બેસીને એમના પગમાંથી કાંટા કાઢે છે. ભગવાનનો ભક્ત ભગવાનના ચરણારવિંદની સેવા કરે એ વાત નક્કી જ છે, અને એ વાત બહુધા દેખાય છે. પરંતુ ભગવાન ભક્તના ચરણારવિંદમાંથી, ભગવાન ભક્તના પગમાંથી કાંટા કાઢે એ વાત પૂર્વે બની હોય એવું જણાતું નથી. પરંતુ આ બાલિકાઓનો કેવો પ્રેમ હશે તે અહીંયાથી જણાઈ આવે છે. અને એમની સહાય મહારાજે કેવી કરી છે, તો મહારાજ એમની માટે લાડુ લાવ્યા છે, ત્યાં લાડુ પણ એ બાઈઓને જમાડ્યા છે. અને આગળ એટલું કરીને એમને પાણી પાઈને લાડુ જમાડીને કાંટા કાઢીને મહારાજ જતા રહ્યા એવું જ નથી, પરંતુ મહારાજ એમની સાથે ચાલે છે ને એમને કારિયાણીએ જવાનો રસ્તો બતાવે છે. અને પછી કારિયાણી ગામે જ્યાં આવ્યા ત્યાં એમને મહારાજ એમ જણાવે છે કે જાઓ, તમારે આ ગામમાં જવું હતું સ્વામી સહજાનંદજીના દર્શન કરવા માટે, તો આપણે કારિયાણી ગામમાં આવી ગયા છે, માટે હવે તમે દર્શન કરવા જાઓ, અને મારે થોડું કામ છે તો હું તમને પછી મળીશ, એમ કહીને ત્યાંથી પાછા વળે છે ને બાઈઓ ગામમાં પ્રવેશ કરે છે. એમ સહેજે વિચાર આવે કે આ નાના બાળક છે, એમની નિર્દોષ બુદ્ધિ છે, માટે ભગવાન એમને સહાય કરે એ વાત પાકી જ છે. પરંતુ એમનામાં એક વિશેષતા એવી છે બાલિકાઓમાં કે ભગવાનના માર્ગે ચાલતા ચાલતા એમને ગમે તેટલું કષ્ટ આવ્યું, ગમે તેવી પરિસ્થિતિ સર્જાની, એમને એવું નહોતું કે સુખદ પરિસ્થિતિ હતી. કેવા દુઃખ આવ્યા છે તો એમના પ્રાણ પીડાના છે, દેહ રહેશે કે નહીં એવો પણ કોઈ નિર્ધાર નથી. એવી પરિસ્થિતિમાં પણ એ પોતાનું લક્ષ્ય જે મહારાજના દર્શન કરવા, એ લક્ષ્યને એ ભૂલતા નથી. જેમ અમેરિકામાં કોઈ ગાડી હાઈવે પર ચાલતી હોય અને વચ્ચે માર્ગમાં કન્સ્ટ્રક્શન ચાલતું હોય, તો પણ એ બીજા માર્ગ જે એક્ઝિટ લેવાની છે એક્ઝિટ ન લેતા પણ પૂર્વેની એક્ઝિટ લઈને પણ પાછો એને જ્યાં જવું છે ત્યાં એ રસ્તે પાછો ચડી જાય છે. એમ ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનના માર્ગે ચાલે છે ત્યારે એને કષ્ટ આવવાના છે, વચમાં ગમે તેવી પરિસ્થિતિ સર્જાવાની છે એ વાત નક્કી જ છે. કેમ જે આ લોક જ એવો છે કે આજે કોઈ પોતાના વખાણ કરતું હોય, ગમે તેટલું માન આપતું હોય, પણ કાલે જતાં એ અપમાન પણ કરે એ વાત નક્કી જ છે. આ લોકનો એ સહજ સ્વભાવ છે. પરંતુ એ ભગવાનનો ભક્ત ભગવાનના જ લક્ષ્ય બાંધીને, જેમ તીરે કરીને કોઈ લક્ષ્ય બિંદુ હોય
તો કેટલું બધું એનું એમાં એની દ્રઢતા હોય છે, પોતાની દ્રષ્ટિ કેવી નિયમમાં હોય છે, એવી રીતે ભગવાનને પામવા છે એવું જ જેના હૃદયમાં એક દ્રઢ ગ્રંથિ બંધાય છે તેની ભગવાન સહાય કરે છે ને કરે જ છે, એવું આ ચરિત્ર પરથી જણાઈ આવે. અને આ બાલિકાઓએ જ્યારે પોતાનું લક્ષ્ય નથી ચૂક્યા ત્યારે મહારાજ સ્વયં ત્યાં આવીને એમને રસ્તો બતાવે છે કે તમે અહીંયા જાઓ તો તમને દર્શન થશે. અને આગળ મહારાજે બાલિકાઓને કહે છે, પાંચ છો છો વરસના તમે તે હસારો ભેડા ચાલ્યા અમે, હવે સુખે જાવો ગામમાંઈ, મનમાં બીક રાખશો માકાઈ, પછી બાળકીઓ તણે મળી લાગ્યા મહારાજને પાય લડી, પછી તે હને પૂછે છે નાથ તમે આવ્યા કોણ સાથ. મહારાજ જે પુરુષ રૂપે ત્યાં પ્રગટ હતા એમને કહ્યું કે હવે તમે સુખે કરીને આ ગામમાં જાઓ અને મનમાં કોઈ પ્રકારની બીક રાખશો નહીં, તમે થોડા આગળ જશો થોડા ચાલશો ત્યાં તો તમને મહારાજના દર્શન થશે. ત્યારે બાઈઓએ સહેજે એમને પૂછ્યું કે તમે કોણ છો અને તમે અહીંયા મારી સહાય કરવા માટે કેમ આવ્યા, કે તમે તો અમને ઓળખતા નથી, તમારી સાથે અમારો કોઈ સંબંધ નથી, તો પણ અમને કેમ આવી સહાય કરવા માટે તમે આવ્યા, પાણી પાયું, અમને લાડુ જમાડ્યા, અમારા પગમાંથી કાંટા કાઢ્યા, અમને રસ્તો બતાવ્યો, અહીંયા સુધી અમને લાવ્યા, એવી અમારી તમે રક્ષા શા માટે કરી? ત્યારે મહારાજ સ્વયં જે પુરુષ રૂપે હતા એ એવું કહે છે કે તમે નાની બાળકી આવો છો, તમને શું કરવું શું ના કરવું એ કાંઈ ખબર ના હોય, માટે તમારી સહાય કરવી એ મારો ધર્મ છે. એવી રીતે મહારાજે એમને વાત કરીને ત્યાંથી વાળ્યા છે, પરંતુ જણાવતા નથી કે કોણ છે. પણ કાર્યાણીમાં જ્યાં મહારાજ સભામાં વિરાજમાન છે ને ત્યાં બાળિકાઓ આવીને મહારાજને પગે પડીને દર્શન કરે છે, મહારાજને પગે લાગે છે, ત્યાં મહારાજ એમને પૂછે છે કે તમે અહીંયા કેવી રીતે આવ્યા, તમે ગઢપુર થકી નીકળ્યા તે એકલા નીકળ્યા છો, તમને રસ્તાની કંઈ ખબર નથી માટે અહીંયા એકલા કેવી રીતે તમે આવી પહોંચ્યા? મહારાજ તો નટવર છે, એમને ગમે તેવી રીતે ગમે તેમ કરીને જીવને ભૂલો પાડવો એ મહારાજને બધું જ આવડે. તો મહારાજ અહીંયા એમને પૂછે છે કે તમે અહીંયા કોણ તમને અહીંયા લાવ્યું, તમારી સાથે એવું કોણ વ્યક્તિ હતો કે જે ભૌમ્ય તરીકે તમારી રક્ષા કરતો આવ્યો? પછી ત્યાં બાઈઓ જે ભોળી છે નિર્દોષ છે, બાળ બુદ્ધિએ કરીને એમને કંઈ ખબર નથી પડતી, માટે મહારાજને ભોળી ભાષામાં પોતાનું આખું વૃત્તાંત તો એ સંભળાવે છે. કહ્યું વિપ્ર એક ભેડો હતો, આવ્યો બહુ ચાકરી કરતો, આપ્યા મોદકને પાયા પાણી, કાઢ્યા કાંટા તે પગના તાણી, સુખે પહોંચાડ્યા યમને આઈ, નહીં તો ભૂલા પડી જાત ક્યાંય. મહારાજે જ્યારે એમને પૂછ્યું કે તમે કોની સાથે આવ્યા, તમારી સાથે રસ્તામાં કોણ હતું, ત્યારે નાની નાની બાલિકાઓ મહારાજને પોતાની ઘેલી ભાષામાં સમજાવે છે કે હે મહારાજ, અમારી સાથે એક વિપ્ર હતો, અમારી સાથે એક બ્રાહ્મણ હતો અને તે અમને આ રસ્તે લાવ્યો અને અમારી બહુ જ ચાકરી કરી અમને રસ્તામાં, અમને પાણી પાયું, અમને લાડુ જમાડ્યા અને જ્યારે એવી પરિસ્થિતિ સર્જાણી હતી કે અમારા મારો દેહ રહેશે કે નહીં એવો જ્યારે થતો હતો અને અમને અતિશય દુઃખ થતું હતું, કાંટા વાગ્યા હતા, પગમાં લોહી નિસરતો હતો, ત્યારે એ વિપ્રે આવીને અમારી રક્ષા કરી, અમારા પગમાંથી કાંટા કાઢ્યા. અને એટલું જ નહીં મહારાજ, અમને આ કાર્યની ગામ સુધી આવવા માટેનો રસ્તો પણ એમને દેખાડ્યો,
અને જ્યાં સુધી અમે આ ગામમાં ના પહોંચ્યા ત્યાં સુધી અમારી જોડે ચાલતા રહ્યા. અને જો એ અમને ના મળ્યા હોત તો અમે ક્યાંય ભૂલા પડી ગયા હોત તેનો કોઈ નિર્ધાર નથી. અમને તો રસ્તાની કાંઈ ખબર નથી હતી, અમારે તો તમારા કેવળ દર્શન કરવા હતા, માટે અમે તો નીકળી પડ્યા હતા. પરંતુ એ વિપ્ર અમને મળ્યો માટે અમે આજે અહીંયા સુખે કરીને પહોંચી ગયા છે. ત્યારે મહારાજે સર્વે વાત સાંભળી અને એ બાળકોની નિર્દોષ જે પ્રેમ છે, એમનો જે નિર્દોષતા છે હૃદયની, એ મહારાજે જોઈ ત્યારે મહારાજ આનંદિત થયા છે. અને મહારાજ એમને સ્વયં કહે છે, ત્યારે મહારાજ કહે હતા મે કેમ ઓળખતા નથી તમે, આપ્યા એંધાન માર્ગ તણા, તમે પ્યાસે દુખી હતા ઘણા, પાયો પાણીને મોદક દીધા, તમે ત્રણે મળી વળી લીધા. મહારાજ સ્વયં એ બાળિકાઓને કહે છે કે તે તમારી રક્ષા કરનારો અમારા સિવાય બીજું કોઈ હતું નહીં, તમે અમને કેમ ઓળખતા નથી, એ અમે જ સ્વયં જ હતા. અમે જ તમને માર્ગના એંધાન આપ્યા હતા અને તમે પ્યાસે કરીને દુઃખી હતા, માટે મારાથી રહેવાનું નહીં. અને હું સ્વયં ત્યાં આવીને મેં તમને પાણી પાયું, તમને લાડુ જમાડ્યા, અને તમે ત્રણેવે મારી એ જે સેવા હતી, ભગવાન એમને એવું કહે છે કે મેં તમારી સેવા હતી એ તમે સ્વીકાર કરી. ભગવાન પોતાનો સહેજ સ્વભાવ જણાવે છે કે જે ભગવાનના ખરેખર ભક્ત છે એમની સેવામાં ભગવાન હાજુર રહે જ છે. અને આ વાત ભગવાન એ બાલિકાઓને એમના માથે હાથ ફેરવતા ફેરવતા જ્યારે સંભળાવે છે ત્યારે સભામાં બેઠેલા સૌજન આશ્ચર્ય પામે છે કે મહારાજ કેવા કૃપાળુ છે, મહારાજ કેવા દયાળુ છે. અને પોતાના જનની સહાય કરવા માટે રાત દિવસ મહારાજ કેવા તૈયાર રહે છે. એક દિવસ મંદિરમાં નાના બાળકે સંતોને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે મહારાજ કેમ આખો દિવસ ઊભા જ રહે છે, મહારાજ કોઈ દિવસ બેસતા નથી. લોકમાં સ્થૂળ દ્રષ્ટિએ આપણે જોઈએ તો બહુ બધા એમ જ દેખાય કે ભગવાનની જે જે મૂર્તિની પ્રતિષ્ઠા થઈ હોય ત્યાં ભગવાન સદૈવ ઊભા જ હોય છે. અને નાના બાળકો નિર્દોષતામાં સંતોને એવો પ્રશ્ન પૂછ્યો કે ભગવાન સદૈવ ઊભા જ કેમ રહે છે, ભગવાન કોઈ દિવસ બેસતા નથી, એમને થાક નથી લાગતો, આપણે જ્યારે ઊભા રહીએ ત્યારે આપણે તો થાકી જઈએ છીએ. ત્યારે સંતોએ બાળકને એમ કહે છે કે ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવા માટે ઊભા જ રહે છે, કે જ્યારે ભગવાનના ભક્તને કષ્ટ પડે, એના પર કોઈ આપત્તિ આવી પડે ત્યારે ભગવાન એમ વિચારે છે કે હું મોડો ના પડું, કે ભક્તને જરાય પણ કષ્ટ ના આવી પડે, એવું વિચારીને ભગવાન એની સહાય કરવા માટે સદા ઊભા રહે છે. આમ ભગવાનની દયા વિચારીએ તો એમ જેમ નિષ્કળાનંદ સ્વામીએ લખ્યું કે ક્યાં કુંજર ને ક્યાં કીડી, એ સહેજે જણાઈ આવે કે ભગવાન કેટલા મોટા અને આપણા જેવા નાના જીવ ક્યાં, તો પણ ભગવાન કેટલી સંભાળ રાખતા હોય છે. બહાર ગમે તેટલી ઠંડી હોય તો પણ ભગવાન એવી વ્યવસ્થા કરી દે કે ભગવાનના જ્યાં આપણે સૂતા હોય તો આપણને ઠંડી ના લાગે, આપણી માટે સામેથી ચાલીને એવા યંત્રો મોકલી દે કે જેના થકી આપણને ગરમી ઉપજે. એવું કોઈ દિવસ ભગવાન એવું નથી કરતા કે આપણે રાતે ભૂખ્યા સૂવું પડે, પાણી ના મળે, એવી કેટલી કેટલી સહાય ભગવાનના ભક્તની ભગવાન કરતા હોય છે. અને આ દેશમાં કોઈ મોટો વ્યક્તિ હોય તો આપણા ઘરમાં જો આગ લાગી હોય તો એ મોટો વ્યક્તિ કોઈ દિવસ આપણી સહાય કરવા નહીં આવે. અહીંયા મંદિરમાં આગ લાગી હોય અને કંઈક ચોર આવી બેઠા હોય કે ગમે તેવો એવો કોઈ આપત્તિ આવી પડી હોય તો જે બાજુમાં રહે છે એ કોઈ દિવસ આપણી સહાય કરવા આવશે, એ સહાય કરવા નહીં આવે, એ તો પોતાના સુખમાં જ મસ્ત હશે, પોતાનું જ કામ કરતા હશે. અને એટલું જ નહીં, જેમ કોઈ બે માળનું ઘર હોય અને એમાં નીચે કોઈ વ્યક્તિ રહેતો હોય અને રસોડામાં રસોઈ કરે છે અને અચાનક એ દજાયો તો ઉપરના માળે કોઈ રહેતો હશે તો એ નીચે આવીને એની સહાય કરવા નહીં આવે,
પરંતુ ભગવાન તો ક્યાં અક્ષરધામ ને ક્યાં અલોક. પ્લેનમાં આપણે બેઠા હોય તો જે વ્યક્તિ સાથે આપણે અતિશય હેત છે એ વ્યક્તિ પણ આપણે પ્લેનમાં બેઠા હોય તો નીચે નથી દેખાતો, એના પર આપણી નજર નથી રહેતી. અને ભગવાનનું અક્ષરધામ ક્યાં ને આ લોક ક્યાં? ભગવાન આપણી સામે જોવે તો આપણે તો કીડી કરતાં પણ નાના, આ બ્રહ્માંડ જો કીડી કરતાં પણ નાનો દેખાતો હોય તો એમાં આ લોકમાં રહેલા જે વ્યક્તિઓ એની તો શું વાત કરવી. એ ભગવાનની દ્રષ્ટિમાં કેમ પહોંચે છે એ આશ્ચર્ય છે, કે ભગવાન સદૈવ ભક્તની ઉપર નજર કેવી રીતે રાખી શકે છે એ જગતનું સૌથી મોટું આશ્ચર્ય કહેવાય. પરંતુ ભગવાનના હૃદયમાં કરુણા રહી છે, ભગવાનના હૃદયમાં દયા રહી છે, ભગવાનને ભક્ત પર કોઈ પ્રકારનો કષ્ટ ન આવી પડે એવો વિચાર ભગવાનના હૃદયમાં રહ્યો છે. માટે ભગવાન ભક્તની સહાય સદૈવ કરતા હતા, કરે છે અને કરતા રહેશે જ, એવું નિષ્કુળાનંદ સ્વામી આ ચરિત્ર થકી સમજાવે છે. આગળ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, એમ કહીને હસ્યા મહારાજ, કર્યું નિજ સેવકનું કાજ. હેમ હરિયે કરી સહાય, સર્વે વિસ્મય પામ્યા મન માય. જેને લાવ્યા કારિયાણી ગામ, તેનું પાચું નાનું રામું નામ. એમ આપ્યા જનને આનંદ, સુખદાય સ્વામી સહજાનંદ. એમ બાળિકાઓને વાત કરી મહારાજે કે તમારી રક્ષા કરનારો મારા સિવાય બીજો કોઈ હતો નહીં. એમને વાત કરીને મહારાજ એમના માથે હાથ ફેરવતા ફેરવતા મહારાજ હસે છે. અને મહારાજે આવી રીતે પોતાના સેવકનું કાજ કર્યું, કેવી રીતે એમની સહાય કરી એ વાત નિષ્કુળાનંદ સ્વામી અહીંયા લખે છે. અને આ વાત સાંભળીને સર્વેના મનમાં વિસ્મય થાય છે કે મહારાજ કેવા મોટા અને બાળકીઓ કેવી નાની, છતાં પણ મહારાજ એમની કેવી સહાય કરે છે. અને એમને અહીંયા છેક કારિયાણી ગામ સુધી લાવ્યા, એમના પગમાંથી કાંટા કાઢ્યા, એમની ટેલ ચાકરી મહારાજે કરી છે. અને નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે એ જે ત્રણ બાલિકાઓ હતી એમને નામ હતું પાંચુબા, નાનીબા અને રાજબાઈ. જે રાજબાઈનું ચરિત્ર પૂર્વે આપણે સાંભળ્યું આ જ પ્રકરણમાં, એ જ રાજબાઈ નાના હતા એવી વાત નથી, પણ અહીંયા બીજા રાજબાઈની વાત છે. પાંચુબા નાનીબા જેમના પ્રસંગ સંપ્રદાયમાં ઘણા પ્રસિદ્ધ છે, એ ત્રણ બાઈઓની મહારાજે આવી રીતે સહાય કરી. અને નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે સ્વામી સહજાનંદ, એમનું નામ જ છે સહજાનંદ, સહજ આનંદ આપનારા એવા મહારાજ એ પોતાના જનને આવી રીતે સદૈવ આનંદ આપતા જ રહે છે. ઇતિ શ્રીમદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણિ મધ્યે શ્રીજી મહારાજે જીવુભાઈ તથા રાજભાઈએ સર્વેને પરચા પૂર્યાય નામે 132મું પ્રકરણમ ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરિં માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. ઘનશ્યામ મહારાજ.